જય માતાજી ડાયરા. ને આજે આવી ગયો છું બિલેશ્વર ભૂપત મામાના તબેલે. અત્યારે હાલમાં તો એટલી ભેસું નથી, પણ એક ખડેલી બહુ જોરદાર હતી અને આંબાની બાગુ પણ જોરદાર છે. અને ખૂબ આમ અનુભવી માણસ છે આ ભેંસુ બાબતમાં, ડેરી ફાર્મિંગમાં, બધી વાતોમાં. ખડેલીની માહિતીમાં તો એવું છે કે ખડેલીની મને પહેલેથી જ ભેંસુનો શોખ હતો, એટલે હું ગીરમાં ગયો ને ગીરમાંથી મેં આની માં લીધી હતી. અને ઢાંઢાનો ને જ્યાં છે ને ભરવાડ, મુન્નાભાઈ ભરવાડ છે, એની માં એની પાસે હું ભે આને માં લઈ આવ્યો હતો ભે, ને એની અખડેલી છે. અને ખડેલી મને પહેલેથી ભેહુંનો શોખ હતો, એટલે મેં આ ખડેલી હારી જોઈ નહોતી એટલે રાખી. માથે ઓજવાળી ભેહુંનો બહુ સારો હતો, અને બીજા નંબરમાં કે ગીરના માલનો મને વધુ પસંદગી, કે ગીરમાંથી માલ આપણે લઈ આવીએ તો ગીરનો માલ સારો જ નીવડે, ક્યારેય નબળો ન નીકળે. શેનો ગીરની ભેરનો? એક તો એ પહેલેથી આદિ અનાદિકાળથી એ લોકો છે ને આ જદી જાફરાબાદમાં ઉત્પત્તિ થઈ ને ત્યારની જાફરાબાદી જ ભેંસો રાખે, કે જ્યાં સુધી જાફરાબાદી ભેંસ છે ને એક તો દોવામાં નાનો પડે, જાણ્યો અજાણ્યો માણસ ગમે એ દોવે, પછી બીજા નંબરમાં એનો જે પાડો નબળા પાત્રો હોય તો એની ઓર ન બદલે, અને બીજા નંબરમાં કે વજનવાળો માલ થાય, એટલે આપણે એના પૈસા જો રાખીને વેચીએ તોય પણ પૈસા એના થાય. ગીરની ભેંસ મેં 12-12 લીટર દોઈને વેચી, 12 લીટર, 11 લીટર એ, એટલી તો મેં એક હમણાં સુરત દીધી ભેંસ, એ મેં 13 લીટર દૂધ દોઈને દીધી, એટલે એ એવું કંઈ નહીં. ભેંસોમાં પછી જેવી હાંચવા, અને જો રગની કોઈ ખોટી ભેં આવી જાય તો નોય પણ કરે, ને હાચી ભેં રગની હોય તો એ દૂધમાં તો એ 10-11 ની રેન્જ તોરીએ જ. ને અત્યારે 6-7 લીટર દૂધવાળી ભેંમાં તો કમાવું, ખાંડ મોંઘા, કુસા મોંઘા, મજૂરી મોંઘી, તો હવે ત્યાં ભેંસને કઈ રીતે પછી પુરવાર કરવી? 10 લીટર દૂધ મિનિમમ હોવું જોઈએ ભેંમાં. તો આપણે ગીરને ભેંસ ભાવનગર સાઈડની ભેંસો મેં આદિ અનાદિથી હું જે દીનો ભેહું રાખતા શીખ્યો ને તે દીનો ભાવનગર ને ગીર સિવાય મેં બીજી કોઈ ભેં રાખી જ નથી. તો હવે તો મારે આ ઉંમર થઈ એટલે મારાથી કોઈ ભેહું રાખીને પુરવાર હું કરી શકું એમ નથી, ને મજૂર વરાણી કામ કરાવવાની આપણે મજા ન આવે, એટલે હવે આ એક ખડાઈ છેલ્લી છે. હવે બાકીનું બીજી કોઈ ભેહું મેં રાખી નથી, દૂધ પીવા માટે એક ગાવડી રાખી, બાકીનો અહીંયા હવે ભેહુંનો કાર્યક્રમ મારે પૂરો થાય. ડેરી ફાર્મિંગને સ્ટાર્ટિંગમાં ભેંસ તમારે લેવી હોય તો સારી, એક તો આવાચરની ચોખ્ખી હોવી જોઈએ, પછી હાઈટ ગજું એનું સારું હોવું જોઈએ, અને થોડીક નાના નાની ભેંસ લેવી જોઈએ. તો આપણે 2-5 વર્ષ સુધી એને 2-5 વેતર દોઈને વેચીએ તો એને રૂપિયા ન જાય. કઈ કઈ જાતની લેવી જોઈએ ભેંસ? તો વધુ પડતી હું તો પસંદગી કરું કે જાફરાબાદી જ લેવાય. અને આપણે જે બરડા ડિસ્ટ્રિક્ટની ભેંસ, જે દેશી ભેંસ આવે એ ભેંસે સારી હોય તો એ ભેંસે વધારે પસંદગી, એની આયુષ્ય લાંબી, એ કઠોર ભેંસ થાય. કેટલા સુધીમાં લેવાય ડેરી ફાર્મિંગ સારું લેવાય હોય ભેંસ તો 1 લાખ રૂપિયાની આજુબાજુ તમે લ્યો ને ભેંસ તો જ તમને મને બધાને પરવડે, બાકી નહીંતર તો કોઈને ન પરવડે ને. આજે 60-70 હજાર રૂપિયાની ભેંસ લઈએ તો એને 4 વર્ષની કિંમતની મજૂરીનો તમે પૈસાનો આંક કરો તો એ એ પૈસામાં તો ભેંસ કેવી આવે, અને હામા માણસ ઓછે પૈસે વેચવાનું પણ ન થાય. અને 60-70 હજાર રૂપિયાની ભેંસમાં એટલે આ રીતે ડેરી ફાર્મિંગની ભેં લેવી હોય તો સારા માલધારી પાસેથી ભેં લેવાની, અને જાણકાર વ્યક્તિ પાસેથી લેવી, ભલે 2000 રૂપિયા મોંઘું પડે એનું કોઈ કારણ, પણ સારા માણસ પાસેથી એને જાણકાર માલધારી ટૂંકમાં સારો હોવો જોઈએ, એને એક માલ નબળો ન હોવો, એ ટાઈપનો માલ લેવો. આમ સ્ટાર્ટિંગમાં ડેરી ફાર્મિંગ કરીએ એટલે કેટલો ખર્ચો આવે? હવે એ તો પછી આપણે કેટલી ભેંસ લેવી કેટલું કેવું, એનું ડેરી ફાર્મિંગમાં ઓછામાં ઓછી 10 ભેંસ તો જોઈ, કોઈ એક યુનિટ તમે ઊભું કરો તો 10 ભેંસને એક પાડો એટલે 11 જીવ રાખવા પડે, ને એનો કરે જો બેંકમાંથી લોન લ્યો તો ઓછામાં ઓછી તમારે 15 લાખ રૂપિયા સુધીનો ખર્ચો લાગી જાય, કારણ કે એનું બાંધકામ કરવો, ખાણકુટણ, એને ખરીદીમાં તમે જાઓ તો એના ખર્ચા, પછી એના ટ્રાન્સપોર્ટ ખર્ચા, એ આ 15-1 લાખ રૂપિયાને આજુબાજુનો ખર્ચો તો લાગે છે. હા, એટલો તો લાગે, એટલે આ મારો અંદાજ છે. બાકીનો તો મેં બધું ભેંસોનો ને સારા માલ રાખી લીધા એટલે મને ખબર છે, બાકી તો પછી જેવો જે માણસ જેવી કેપેસિટી, અને જે માણસનો અમુક માણસ નાની ભેં પસંદ કરે, અમુક માણસ મોટી ભેં પસંદ કરે. એવું તમારી ગાય બતાવો.
આ ગીર કેવાય? હા ઓરિજિનલ. કેટલું દૂધ કરે? આ અત્યારે 6 લિટર. અને કેટલો ગાબ થયો? ને ગાબ થયો 5 મહિનાનો. 5 મહિના. બરાબર. આપણે ગોપત મામા પાસેથી સારી માહિતી લીધી, હવે હું તમને વાછેડિયું બતાવું. આ ગાય નો વાછડો બહુ રૂપારો છે, એ હું તમને બતાવવા. વાછડો ઓલી ગાય નો છે, બહુ રૂપારો. તમને કેવો લાગ્યો કમેન્ટ જરીક કરીને કેજો, સબસ્ક્રાઇબ કરજો ચેનલ. Any matter.